જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે સાદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા તારીખ નવ દસ બે હજાર ત્રેવીસનું પેપર છે વાર સોમવાનું હતું પરીક્ષા પ્રથમ પરીક્ષા છે બે હજાર ત્રેવીસનું છે ધોરણ બારનું છે વિશે મનોવિજ્ઞાન છે કુલ રોડ સો છે ત્રણ કલાકનો સમય છે તો મિત્રો તમારે ચૌદ દસ ચૌદ દસ બે હજાર ચોવીસના રોજ જે મિત્રો પ્રથમ પરીક્ષા આવી રહી છે એની પરીક્ષાની પૂર્વ તૈયારી આપે પર તમને મદદરૂપ થશે તો શરૂઆત કરીએ આપણે પેપરની જોઈએ વિભાગ એ વિશે આપણે ચર્ચા કરીએ તો જો શું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો હતો એમાં નંબર એક પ્રશ્ન છે શું છે કે કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપ્યા છે જે બી વોટ્સન ફ્રોઈડ ઇલિઝાબેથ હર્લો કે હેનિંગ જવાબ આપશે ઓપ્શન ડી હેનિંગ બીજો પ્રશ્ન સંવેદન એટલે શું જાગૃતતા ચેતનાત્મક અનુભવ જ્ઞાનાત્મક અનુભવ કે પ્રત્યક્ષીકરણ જવાબ આવશે ઓપ્શન બી ચેતનાત્મક અનુભવ પ્રશ્ન આપણે આગળ જોઈએ નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્ર નોબેલ પરિશોધિત મળ્યું છે પાવલો કોહલર સ્કીનર કે થોંડાઈક જવાબ આવશે ઓપ્શન એ પાવલો પ્રશ્ન જોઈએ આપણે આગળ કે થોન્ડાઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડી કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું છ ચોવીસ બાર કે અઢાર જવાબ શું આવશે ઓપ્શન બી ચોવીસ પ્રયત્ને પ્રશ્ન આપણે આગળ જોઈએ કયા મનોવૈજ્ઞાનિકે આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે જે પી સ્ટનબર્ગ ગાર્ડનર કે વેક્સલર જવાબ છે ઓપ્શન સી ગાર્ડનરે પ્રશ્ન આગળ સ્ટેનફર્ડ બિને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ પ્રથમ રજૂ કરેલી બિને પ્રોટર્મન સાયમન કે વેક્સલર જવાબ છે ઓપ્શન બી પ્રોટર્મન પ્રશ્ન આપણે આગળ જોઈએ માનવીના મનમાં દ્રઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે મનોવલણ પૂર્વગ્રહ અભિસંધાન કે સામાજિકરણ જવાબ આવશે ઓપ્શન બી પૂર્વગ્રહ પ્રશ્ન આપણે આગળ જોઈએ વર્તમાનપત્રો વર્તમાનપત્રો ટેલિવિઝન ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરેના સાના સાધન છે તો સાના સાધન છે મિત્રો જવાબ આવશે ઓપ્શન એ સમૂહ માધ્યમ વેચાણ ઘટાડવા ધ્યાન કે મનોબલ જવાબ આવશે ઓપ્શન એ સમૂહ માધ્યમ પ્રશ્ન આપણે આગળ જોઈએ મનોભાવના ઉદ્ભવ સ્થાનોને કેટલા પ્રકારમાં વચી શકાય એક બે ત્રણ કે ચાર જવાબ આવશે ઓપ્શન સી ત્રણ માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે ધ્યાન અને યોગ સંગીત અને નૃત્ય અભિનય અને વ્યાયામ જવાબ આવશે ઓપ્શન એ ધ્યાન અને યોગ આપણે વિભાગ બી વિશે જોઈએ આપણે ચર્ચા કરીએ તો જોઈએ વિભાગ બીમાં જો શું આપ્યું છે તો વિભાગ બીમાં આપ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાનું છે પ્રત્યેકનો એક ગુણ છે નંબર જોઈએ વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો તો વીસથી માંડીને વીસ હજાર સીપીએસ એટલે કે હર્ટ્સ સુધી છે કડવો સાદ સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય તો કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય પ્રબલન એટલે શું તો શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન કરનારું ઘટક કહે છે કોહલર ચિમ્પાંજી પર આંતર સૂચના પ્રયોગો કયા ટાપુ પર કર્યા હતા કોહલરે તો કે મિત્રો કેન્દ્રીય ટાપુ પર કયા કેન્દ્રીય ટાપુ પર કર્યા હતા પ્રતિભા પ્રતિભાસપન્ન બાળકોનો આંક કેટલો હોય છે તો એકસો ને ત્રીસથી વધારે આરપીએમનું પૂરું નામ જણાવો તો શું છે આરપીએમનું પૂરું નામ રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ રેવન પ્રોગ્રેસિવ મેટ્રિક્સ છે આગળ જે પ્રશ્ન આપણે સત્તરવા નંબરનો કુપ્પુ સ્વામીની મનોવલનની વ્યાખ્યા શું છે તો આવશે મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશેષ અને આવેગયુક્ત પૂર્વ વૃત્તિ પૂર્વ વૃત્તિ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત જે ઘટના હોય એને કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જે પ્રશ્ન આપણે આગળ કહ્યું છે સમૂહ માધ્યમના સાધનો જણાવો તો કયા કયા તમે સમૂહ તો વર્તમાનપત્રો ટેલિવિઝન મોબાઈલ વોટ્સઅપ ફેસબુક ગૂગલ ટ્વિટર વગેરે પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોવલનની દિશા કેવા પ્રકારની હોય છે તો મનોવલનની દિશા કેવા પ્રકારની હોય છે તો મનોવલનની દિશા માનવીના વર્તન કે પ્રતિક્રિયા પ્રકારની હોય છે અને તે વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે પ્રશ્ન આપણે આગળ જોઈએ સંઘર્ષના કયા ત્રણ પ્રકારો છે તો સંઘર્ષના ત્રણ પ્રકાર કયા કયા છે તો અભિગમ અભિગમન અભિગમન વિગમન વિગમન સંઘર્ષ ત્રીજું અભિગમન વિગમન સંઘર્ષ બરાબર છે આવી જોઈએ પ્રશ્ન આપણે આગળ એકવીસમાં નંબરનો વિભાગ સી જોઈએ તો વિભાગ સીમાં જોશું છે કે નીચેના પ્રશ્ના ટૂંકમાં જવાબ આપવાના હતા પ્રત્યેના બે ગુણ સંવેદનના પ્રકારો નામ આપવાના હતા તો જોવા સંવેદનના પ્રકારો કયા કયા છે આપણે જોવાનો પ્રયત્ન કરીએ નંબર એક દ્રષ્ટિ સંવેદન શ્રવણ સંવેદન ગંધ સંવેદન સ્વાદ સંવેદન ને સ્પર્શ સંવેદન આ પાંચ છે ત્યારબાદ આપણે જોઈએ ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું વ્યાખ્યા આપવાની છે તો જોઈએ ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કોને કહેવાય તો જોઈએ જુઓ કે વાતાવરણમાંના જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ મર્યાદિત છે તેથી કોઈપણ સમયે માત્ર એક જ બાબત ધ્યાનનું કેન્દ્ર બની શકે છે અંધારા ઓરડામાં કોડિયામાં સળગતી મીણબત્તી કેન્દ્ર પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે એવો આપણે કહી શકીએ જો એ પ્રશ્ન આપણે આગળ કયો છે ત્રેવીસમાં નંબરનો તો આંતર સુધના પ્રયોગો કોની કોની ઉપર કરેલા એ તમારે પ્રશ્ન લખવાનો હતો ત્યારબાદ વિધાયક પ્રબલન એટલે શું અથવામાં આપ્યો છે દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે માનસિક વયની વ્યાખ્યા આપવાની છે જે દાસના પાંચ સિદ્ધાંતોમાં કઈ મુખ્ય ચાર બુદ્ધાત્મક પ્રક્રિયાનો સમાવેશ કરેલો છે અને મનોવલનના સ્વરૂપના કોઈ પણ ચાર મુદ્દાઓ દર્શાવવાના હતા ત્યારબાદ સમૂહ માધ્યમ એટલે શું એના વિશે ચર્ચા કરવાની હતી સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગ જણાવવાના હતા હતાશાની વ્યાખ્યા આપવાની વિભાગ ડી વિશે ચર્ચા કરીએ આપણે જો એમાં શું આવશે તો નીચેના પ્રશ્નના ટૂંડ સ્વરૂપે લખવાની પ્રત્યેકના ત્રણ ગુણ સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની સમજૂતી હતી ધ્યાનના વ્યક્તિરક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવવાના હતા અથવા તો પ્રત્યક્ષકરણની પ્રક્રિયા સમજાવવાની હતી અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવવાનું હતું કોહલણનો ચિમ્પાજી પરનો બે લાકડીવાળો પ્રયોગ વર્ણવાનો હતો અથવા તો ઉદ્દીપકનું વિલોપન એટલે શું કોહલડી ચિમ્પાજી પર કરેલ ખોખાવાળો પ્રયોગ હતું હતો સંપન્નના લક્ષણો વર્ણવવાના હતા અને સામાન્ય જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિના વગીકરણ વિતરણ અને ટકાવી દર્શાવતું કોષ્ટક જણાવવાનું હતું મનોવલણનું જૂથ આપી મનોવલણ જૂથ વ્યાપી હોય છે સવિસ્તર સમજાવવાનું હતું અથવા તો કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય તે ઉદાહરણ સહિત સમજાવવાનું હતું સંઘર્ષના પ્રકારો સમજાવવાના હતા મનોભારના ઉદ્ગમ સાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવવાની હતી અને મનોભારની પ્રતિક્રિયા તરીકે સારી પ્રતિક્રિયા સમજાવવાની હતી વિભાગ એ વિશે આપણે ચર્ચા કરીએ જો એમાં શું આપીશું તો વિભાગ એની અંદર નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના હતા કોઈપણ ચાર પ્રત્યેકના પાંચ ગુણ છે તો પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવવાના હતા ધ્યાનના વસ્તુલક્ષી નિધારકો ઉદાહરણ સહિત સમજાવવાના હતા ત્યારબાદ સ્ટનબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના ત્રણ પાસો દર્શાવી કોઈ પણ એક પાસાની સમજૂતી આપવાની હતી અથવા તો ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવવાનો હતો મનોવરણ ઘટતાની પ્રક્રિયામાં નિરીક્ષણાત્મક શિક્ષણની ઉદાહરણ સહિત સમજૂતી આપવાની હતી અથવા તો મનોબલના પ્રકારો સમજાવવાના હતા માનસિક સ્વાસ્થ્ય સુધારાના ઉપાયો તરીકે આહારની કસરતની સમજૂતી આપવાની હતી મિત્રો અહીંયા આપણે આ પેપર છે સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય એમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડીના એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગર્દી ગુજરાત બેસ્ટ ઓફ લક